दर्शक मित्रों, हमारी विशेष रजूआत में आपनु स्वागत छे। हुं छुं आपनी साथे भाविका। पेटने लगती अनेक समस्याओ होय छे अने खास करीने में तेमा पथरीनी समस्या लोकोने वधारे पजवती होय छे। पथरी छे ते किडनीमां पण होय शके छे, पित्ताशयमां पण होय शके छे। त्यारे पित्ताशयमां ज्यारे पथरीनी समस्या होय छे त्यारे पित्ताशयनुं ऑपरेशन करावुं जरूरी छे के नहीं? पित्ताशयमां जो पथरी होय तो केवा प्रकारना सिम्टम्स तेमां जोवा मळे छे? अने पित्ताशयमां जो पथरी छे अने डॉक्टर जो सलाह आपे छे के पित्ताशय निकाळवुं पड़शे तो नबळी पाचन शक्ति पड़े छे के नहीं? आ तमाम सवालोना जवाब आपवा માટે મારી સાથે ઉપસ્થિત છે ડોક્ટર નીરવ વાકાણી, પેટ આંતરડા લીવરના ઓપરેશનના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર છે। આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ડોક્ટર। પિત્તાશયમાં જે પથરી હોય છે ત્યારે કેટલી ગંભીર ગણી શકાય કે ફક્ત પથરી છે તેને જ કહી શકાય સમસ્યા ગણવી, કે પછી પિત્તાશયમાં પથરી છે તો પિત્તાશયને કોઈ તકલીફ પડી શકે છે? નમસ્કાર। પિત્તાશયની પથરીની બીમારી છે એ સામાન્ય રીતે આપણી જે સમજ હતા લોકમાનસની અંદર જે સમજ હોય છે તે એમ કહેવામાં આવે છે કે કિડનીની પથરીને પેરેલલ, મતલબ કિડનીની પથરી છે, નાની છે, નીકળી જાય છે, એવી જ રીતે એ સમજ પિત્તાશયની પથરી માટે પણ જણાય છે, પણ જે ઘણું ખોટું છે। પિત્તાશયની પથરી એ કોઈ સામાન્ય બીમારી નથી, તેના લીધે ઘણા બધા જે જીવન જોખમમાં મુકાય તેવી સમસ્યાઓ પણ ઘણી વખત થતી હોય। ડોક્ટર, આપની પાસે ઘણા એવા દર્દી આવતા હશે ત્યારે સામાન્ય કેવા પ્રકારની ફરિયાદો લઈને આવતા હોય છે? પિત્તાશયમાં પથરી હોય તેને સંબંધિત કેવા પ્રકારની ફરિયાદ તેમને રહેતી હોય છે? પિત્તાશયની પથરીની મૂળભૂત સમસ્યાઓમાં આપણે કહીએ તો બે ત્રણ રીતે હું તમને કહી શકું। એક છે કે જે સામાન્ય લક્ષણો કે જેમાં પિત્તાશયમાં પથરી હોય અને તેના કારણે દુખાવો થાય, જેમાં સામાન્ય રીતે આપણે જે સમજીએ છીએ કે ભાઈ પથરીનો દુખાવો થયો, બે ત્રણ કલાક ચાર કલાક રહ્યો, કોઈ ટેબ્લેટ દવા ગોળી ઇન્જેક્શન લીધી અને મટી ગયો, જેને આપણે સામાન્ય પથરીનો દુખાવો કહીએ છીએ। એ વસ્તુ કરતાં આગળ વધારે કોમ્પ્લિકેશન એટલે કે એના જે ગંભીર સમસ્યાઓ થાય છે તેની અંદર બીજી ત્રણ ચાર સમસ્યાઓ થઈ શકે છે। એક તો પિત્તાશયની અંદર જે પથરી હોય એ અટકી જાય અને એની અંદર ઇન્ફેક્શન થઈ જાય, જેને આપણે કોલેસિસ્ટાઇટિસ કહીએ છીએ। તેની અંદર પેશન્ટને ખૂબ જ સખત દુખાવો થાય છે, સાથે ઘણી વખત તાવ આવે છે, આવી સમસ્યાઓ થઈ શકે છે। એના કરતાં વધારે તકલીફમાં ઘણી વખત પિત્તાશયની અંદર જે પથરી હોય તે પિત્તની નળીની અંદર સ્લીપ થઈ જાય છે, એટલે કે ત્યાં સરકી જાય છે, અને આવું થાય ત્યારે દર્દીને જોન્ડિસ એટલે કે આપણે કમળો જેને કહીએ છીએ એ થતો હોય છે। કમળાની અંદર ઇન્ફેક્શન એટલે કે જે જોન્ડિસની અંદર કોલેન્જાઇટિસ ઇન્ફેક્શનનો માત્ર વધારે થઈ જાય તો એ જાનલેવા પણ થઈ શકે છે। એનાથી પણ વધારે એક થોડી વધારે ગંભીર સમસ્યા જેને પેનક્રેટાઇટિસ એટલે કે સ્વાદુપિંડમાં સોજો એ પણ આવવાનું એક કારણ પિત્તાશયની પથરી હોઈ શકે છે। મોટાભાગે દર્દીઓ આવા સંબંધોથી અમારી પાસે આવે છે। ઘણા ખરા પેશન્ટ્સમાં એવું થાય છે કે આજકાલ જ્યારે સોનોગ્રાફીની સહુલિયત વધી ગઈ છે ત્યારે ઘણા પેશન્ટ બીજા કોઈ કારણસર અથવા તો હેલ્થ ચેકઅપમાં એ લોકો સોનોગ્રાફી કરાવે છે અને એની અંદર એ લોકોને પિત્તાશયમાં પથરી જોવા મળે છે। બિલકુલ ડોક્ટર, એટલે સોનોગ્રાફી કરાવે એ દરમિયાન ખબર પડતી હોય છે કે પિત્તાશયમાં પણ પથરી છે, પરંતુ આ બીમારીના કોઈ મુખ્ય કારણો ગણી શકાય? કોઈ અમુક પ્રકારનો ખોરાક ખાવાથી થઈ શકે કે અમુક પ્રકારનું પાણી પીવાથી પણ થઈ શકતી હોય? ખૂબ જ સરસ સવાલ છે, કારણ કે મોટાભાગના જે દર્દીઓ આવે છે જ્યારે પણ એમને ખબર પડે છે, આઈધર એમને સોનોગ્રાફીથી ખબર પડી હોય અથવા તો એમને કોઈએ રિપોર્ટ કરાયા છે, એમને કંઈક તકલીફ છે એના પછીથી એમને ખબર પડી હોય, ત્યારે મોટાભાગનો પ્રશ્ન એમ હોય છે કોઈ આ કઈ વસ્તુ ખાવાથી થઈ ગઈ છે, કોઈ વસ્તુ અથવા તો કોઈ પ્રકારનું પાણી પીવાથી અથવા તો કોઈ એમના વ્યસન છે તેના સંબંધમાં છે કે નહીં, પણ આ બાબત વિશે અને પિત્તાશયની પથરીમાં કોઈ સંબંધ હતો નથી। મોટાભાગે એક ખાલી વસ્તુ એવી કહી શકે કે જો પિત્તાશયની અંદર પથરી હોય તો જ્યારે તમે તીખું તળેલું આવી વસ્તુઓ ખાધી હોય ત્યારે એના સિમ્ટમ્સ આવવાના એટલે કે તેના લક્ષણો આવવાના ચાન્સીસ વધી જાય છે, પણ માત્ર ખાલી તીખું અને તળેલું ખાવાથી કે પિત્તાશયની પથરી થઈ જાય છે અથવા તો નથી થતી એ બાબતમાં કોઈ વસ્તુ હોતી નથી। હવે મુખ્યત્વે જોઈએ કે ભાઈ આપણે પિત્તાશયમાં પથરી સામાન્ય રીતે થાય છે શું કામ, કોઈ એક ચોક્કસ કારણ એનું જાણી શકાય એવું મોટાભાગના કેસીસમાં નથી હોતો। મોટાભાગે 90-95% કેસીસની અંદર પિત્તાશયની અંદર જે પથરી હોય છે એ કોલેસ્ટ્રોલ સ્ટોન્સ એટલે કે જે આપણે સામાન્ય કોલેસ્ટ્રોલ કહેતા હોય છે એના સ્ટોન્સ હોય છે, પણ એનું કોઈ એક ચોક્કસ કારણ નથી। જેમ કે કોલેસ્ટ્રોલ વધ્યું હશે તો જ એની અંદર સ્ટોન થશે એવું જરૂરી નથી, મોટાભાગે એ 20-40-50 યર્સની અંદર વધારે જોવા મળે છે, વધારે એ ફિમેલ એટલે કે સ્ત્રી માં વધારે જોવા મળે છે।
અમુક જ કારણો એવા છે કે જેની અંદર એનું બહુ ચોક્કસ કારણ ઘણીવાર મળી શકે છે. જેમ કે અમુક પ્રકારની લોહીની બીમારીઓ હોય તો એની અંદર પિગમેન્ટ સ્ટોન્સ કરીને જે પિત્તાશયના જે પથરી બને છે એનું ચોક્કસ કારણ આપણે જાણી શકીએ છીએ. બટ મોટાભાગના કેસીસની અંદર આપણે એનું કોઈ ચોક્કસ કારણ છે અને આ નિવારણ કરી દઈશું તો એનું નિવારણ આવી જશે એવું હોતું નથી. ડોક્ટર, જ્યારે સોનોગ્રાફી કરાવ્યા બાદ ખબર પડે છે કે પિત્તાશયમાં પથરી છે, તો કોઈ દવાથી તે નીકળી શકે, દવાથી ઉગાડી શકાય, કે પછી સ્પેશિયલી તેની માટે ઓપરેશન જ કરાવવું પડતું હોય છે? કયા પ્રકારની સલાહ આપ આપો છો? પિત્તાશયની પથરી અને તેના સંબંધના દવાઓ એની ઘણી ગમી ઘણી સારી અને ઘણી લાંબી રિસર્ચ ઘણા વર્ષોથી ચાલી રહી છે. પણ આજની તારીખમાં કોઈ એક એવી દવા અથવા તો કોઈ એવો ઉપચાર એવું છે કે જેના કારણે આપણને પિત્તાશયની પથરીઓ મટી જાય છે, પીગળી જાય છે, ફરીથી નથી થતી, અથવા તો એના લીધેના કોમ્પ્લિકેશન્સ એટલે કે એના એનાથી થતી જે ભયાનક સમસ્યાઓ છે તેને અટકાવી શકાય છે એવી કોઈ દવા અત્યારે હાલમાં અવેલેબલ નથી. ઘણી ખરી વસ્તુઓમાં એવું કહેવામાં આવે છે કે અમુક આ દવાઓ લો તો તેના લીધે પિત્તાશયની પથરીઓ ઓછી થશે, નાની થશે, જેનું સાયન્ટિફિક બેઝિસ કોઈ છે નહીં. કોઈ વૈજ્ઞાનિક ઢબે એવું ના કહી શકે ભાઈ કે અમુક એમએમની પથરી ઓછી છે એટલા માટે તમને આ તકલીફ નહીં થાય, અથવા તો મોટી હતી ને પછી નાની થઈ ગઈ. કારણ કે આની અંદર પિત્તાશયની અંદર પથરીમાં ઘણા ખરા એવો પણ પ્રશ્ન હોય છે કે ભાઈ મને એક જ પથરી છે, ભાઈ મને બહુ નાની પથરી છે, પણ એનો બહુ મોટો મિનિંગ હોતો નથી. પિત્તાશયમાં પથરી એક હોય અથવા તો વધારે હોય, નાની હોય અથવા મોટી હોય, તેનાથી બહુ સંબંધ નથી. જો પિત્તાશયમાં પથરી હોય અને તમને સમસ્યા થતી હોય, જે આપણે કીધું કે દુખાવો થાય છે, પેટમાં તકલીફ થાય છે, ઉલટી થાય છે, તાવ આવે છે એની જોડે, તો એની સારવાર કરવી અત્યંત જરૂરી છે. બિલકુલ, પરંતુ અમુક કેસીસ એવા પણ આવતા હશે આપની પાસે કે સોનોગ્રાફી કરાવ્યા બાદ ખબર પડી કે પિત્તાશયમાં પથરી છે, પરંતુ કોઈ પ્રકારનો દુખાવો નથી થઈ રહ્યો, ત્યારે તે સમયે સારવાર કરાવી જોઈએ કે ન કરાવી જોઈએ? આ એક ખૂબ હવે કોમન પ્રશ્ન છે અને મારા ઘણા ખરા ઓપીડીમાં જે પેશન્ટ્સ આવે છે એ ઘણા ખરા આવી રીતે આવે છે કે અમને બહુ જ સામાન્ય દુખાવો હતો અથવા તો અમને કોઈ પણ જાતનો દુખાવો નહોતો અને સોનોગ્રાફી કરાવી જેમાં પિત્તાશયમાં પથરી આવે છે. આ એક બહુ ડિબેટેબલ ટોપિક છે કે જેમાં તમને કશું જ પ્રશ્ન ન હોય અને છતાં પણ તમને પિત્તાશયની અંદર પથરી મળી હોય અને રિપોર્ટમાં આવી હોય તો શું કરવું. મારું યોગ્ય સૂચન એ રહેશે કે તમે કોઈ સ્પેશિયલિસ્ટ ડૉક્ટર પાસે જઈને એ જે સારવાર કરવાની છે એટલે જે ઓપરેશન છે એના પ્રોઝ એન્ડ કોન્સ એની એના ફાયદા અને ગેરફાયદા તમે બેસીને સમજવું પડે, અને ઘણા ઘણા સ્પેશિયલ સર્કમસ્ટાન્સ વિશિષ્ટ સંજોગોની અંદર એની ટ્રીટમેન્ટ ઓપરેશનથી કરાવવી સારી હોય છે અને હિતાવહ હોય છે. ડોક્ટર, જે પ્રકારે આપ ઓપરેશનની સલાહ આપી રહ્યા છો, તો પિત્તાશય કાઢવું જરૂરી હોય છે? પથરી કાઢી દઈએ કે પછી તેની કોઈ દવા આપીએ કે તેનાથી પથરી નીકળી શકાય, એવું ન બની શકે? ખૂબ જ સારો સવાલ છે. હવે મોટાભાગના મનમાં એવો પ્રશ્ન હોય છે જેમ કે કિડનીમાં પથરી છે તો આપણે કોઈ દિવસ કિડની તો કાઢતા નથી, તો પિત્તાશયની અંદર પથરી છે તો તમે પિત્તાશય શું કામ કાઢી નાખો છો? એક બહુ જ મોટો અને બહુ જ કોમન બહુ લોજિકલ પ્રશ્ન આવે છે. પણ આમાં મૂળભૂત રીતે પ્રશ્ન ડિફરન્સ એ રીતે છે કે પિત્તાશય એનું કામ બેઝિકલી છે કે એ પિત્તનો થોડા વખત માટે સ્ટોરેજ કરે છે. લિવરની અંદર પિત્ત બને છે જે પિત્તાશયની અંદર સ્ટોર થાય છે. જ્યારે આપણે ખાવાનું જમતા હોઈએ ત્યારે એની અંદર એ સ્રાવ જે છે એ આંતરડામાં મળી જાય છે અને એના લીધે પાચનની પ્રક્રિયા સ્મૂથ થાય છે. હવે જ્યારે પિત્તાશયની અંદર પથરીઓ બનતી હોય છે ત્યારે મૂળભૂત રીતે પિત્તાશયની જે મોટિલિટી એટલે કે જે કામ કરવાની કેપેસિટી હોય છે એ ઓછી થઈ ગઈ હોય છે. ભૂતકાળની અંદર આવા ઓપરેશન્સ અટેમ્પ્ટ થયા હતા, એટલે જ્યારે આ વસ્તુની શરૂઆત થઈ હતી અમુક વર્ષો પહેલાં, અમુક સદીઓ પહેલાં, ત્યારે ખાલી પથરી કાઢી નાખવાનો ઓપરેશન થતા હતા. પણ એ વસ્તુમાં મુખ્ય પ્રશ્ન એ આવતો હતો કે દર 3-4 મહિને 6 મહિને પાછી ફરીથી એ જે મૂળભૂત સમસ્યા છે એ પથરીઓ પાછી આવી જાય છે અને એનો કાયમી નિકાલ નથી થતો. આપણે ઓપરેશન જ્યારે પણ કોઈ દર્દીને સજેસ્ટ કરીએ છીએ ત્યારે એનો મૂળભૂત હેતુ આપણે એમ હોય છે કે ભાઈ આ વસ્તુને લીધે પેશન્ટને થતી ગંભીર સમસ્યાઓ અથવા તો તકલીફો એને ભવિષ્યમાં થાય નહીં એ માટેનું આપણે ઓપરેશન હોય છે. ખાલી સ્ટોન કાઢી નાખવાથી એ આપણે રીએશ્યોરન્સ હતો એ એમને તસ્દી એને આપી શકતા નથી કે હા હવે આના પછી આના સંબંધમાં સમસ્યાઓ નહીં થાય.
એટલે વારંવાર જે તકલીફ થવી જોઈએ, જે પિત્તાશય ન કાઢીને પથરી કાઢી દેવામાં આવે, જે પેશન્ટને વારંવારની જે સમસ્યા થતી હોય એ ન થાય એની માટે પિત્તાશય કાઢવામાં આવે છે. પરંતુ જે પ્રકારે આપે કહ્યું કે ડાયજેસ્ટ સિસ્ટમને સ્મૂધ બનાવવાનું કામ જે પિત્તાશય કરતું હોય છે, તો પિત્તાશય કાઢી દેવામાં આવે તો ત્યારબાદ પાચન શક્તિ નબળી પડતી હોય છે કે શું? આ એક બહુ જ કોમન પ્રશ્ન છે અને આ એક બહુ મોટું મિથ પણ છે કે ભાઈ પિત્તાશય કાઢી નાખવા પછી તમારી પાચન શક્તિ નબળી પડી ગઈ છે. જ્યારે હકીકતમાં એવું હોય છે કે પિત્તાશય એ જે સ્ટોરેજનું કામ કરે છે, જ્યારે પણ આપણે પિત્તાશય કાઢી દઈએ છીએ ત્યારે આપણું શરીર એની જાતે જ એનું એન્ટ્રોહિપેટિક સર્ક્યુલેશન એટલે કે જે લીવરમાંથી અને આંતરડામાંથી જે સ્ત્રાવો બને છે અને એની જે આખી પ્રોસેસ થાય છે એ એને અમુક અઠવાડિયાથી લઈને મહિનાઓ સુધીમાં એ પાછું રીએડજસ્ટ કરી આપે છે અને એના લીધે લાંબા સમયે કોઈ તમારી પાચન શક્તિ નબળી પડી જાય છે અથવા તો સુધરી જાય છે એવું હોતું નથી. મુખ્યત્વે પ્રશ્ન આ ત્યારે આવે છે જ્યારે કોઈ દર્દી ઓપરેશન માટે જાય છે અને એમના જે એક્સપેક્ટેશન એટલે કે જે એ વિચારે છે કે ભાઈ આ ઓપરેશન પછી શું સારું થઈ જશે, તો ઘણી વખત એમના જે એક્સપેક્ટેશન્સ હોય છે એ બહુ વધારે હોય છે. કારણ કે ઘણી વખત એવું હોય છે કે પિત્તાશયની પથરી એટલે આપણે બેઝિકલી દુખાવા માટે અને એનાથી થતા ગંભીર સમસ્યાઓ અટકાવવા માટે કરતા હોય છે. પણ ઘણા પેશન્ટને ઘણા દર્દીઓને એવું હોય કે ખાલી એસિડિટી જેવી સમસ્યા હોય, અપાચન હોય, જે ઓપરેશન પહેલાં પણ હોય અને ઓપરેશન કરવાનું છે એ એવા વિચારથી કરે કે આ મને એસિડિટી, અપાચન, બીજા બધા રોગો પણ આની સાથે મટી જશે અને એ જ્યારે નથી મટતા ત્યારે ઓપરેશન પછી ઘણા દર્દીઓને એવું થાય છે કે ના આ ઓપરેશન પછી મને તકલીફ પડી હતી, જે હકીકત નથી હોતી. ડોક્ટર, આપે જે પ્રકારે કહ્યું કે જે રિકવર થતું હોય છે જે પણ સિસ્ટમ એ એના રીતે જ ઓકે થઈ જતી હોય છે, પરંતુ સવાલ એ કે પિત્તાશય કાઢી દેવામાં આવે તો ત્યારબાદ કયું અંગ છે તેની જગ્યા લેતું હોય છે અને ડાયજેસ્ટ સિસ્ટમને સ્મૂધ કરવાનું કામ કરે છે? પિત્તાશય જ્યારે પણ આપણે કાઢી દઈએ છીએ ત્યારે એનું જે કામ છે એ બેઝિકલી આપણા આંતરડા અને આપણા લીવર અને લીવરની નળીઓ એનું જે સર્ક્યુલેશન અથવા તો એનું જે રચના હોય છે એ રીએડજસ્ટ થતી હોય છે અને એ થવા માટે થોડા સમય લાગે છે. પરંતુ મોટાભાગના જેવા ઓપરેશન્સ હવે આજકાલથી નથી થતા, વર્ષોથી થાય છે અને ઘણા ખરા પેશન્ટ્સ અમારા 100માંથી લગભગ 40-એક% ઓપરેશન્સ જે હોય આના સંબંધમાં હોય છે અને આ પિત્તાશયનું ઓપરેશન કરવાનું હોય છે. આવા કોઈ પણ પેશન્ટમાં લાંબા સમયે કઈ એવી તકલીફ જણાતી નથી કે જેના કારણે પેશન્ટને અથવા દર્દીને કઈ મોટી સમસ્યા થતી હોય. તો સોનોગ્રાફી કરાવવામાં આવે છે ને ત્યારબાદ તેમાં પિત્તાશયમાં પથરી છે તે રિપોર્ટમાં સામે આવી, તો ત્યારબાદ કઈ પ્રકારની ટ્રીટમેન્ટ લેવી જરૂરી બનતી હોય છે? પથરી દવાથી દૂર કરી શકાય છે કે પછી પિત્તાશય નિકાળવું જ પડતું હોય છે? આ તમામ સવાલોના જવાબ લઈશું એક વિરામ. ફરીવાર આપનું સ્વાગત છે. ડોક્ટર નીરવ વાકાણી છે આપણી સાથે જોડાયેલા છે. પિત્તાશયમાં પથરી હોય ત્યારે તેને સંબંધિત કયા પ્રકારની પેશન્ટને તકલીફ પડતી હોય છે અને પિત્તાશયમાં પથરી હોય તો શું કરવું જોઈએ તે સંદર્ભે માહિતી આપી રહ્યા છે. ડોક્ટર, જે પ્રકારે આપણે વાત કરી રહ્યા હતા કે સોનોગ્રાફી કરાવ્યા બાદ તેમાં રિપોર્ટમાં જો પિત્તાશયમાં પથરી આવે છે તો તેને થોડા સમય માટે ટ્રીટમેન્ટ કરી શકાય છે, પરંતુ પિત્તાશય કાઢવું ઘણું હિતાવહ રહેતું હોય છે. ત્યારબાદ સવાલ એ થાય છે કે સામાન્ય રીતે ઓપરેશન કેવી રીતે કરવામાં આવતું હોય છે અને પેશન્ટ છે કેટલા સમયમાં રિકવર થતું હોય છે? સામાન્ય રીતે પિત્તાશયનું ઓપરેશન છે એ લેપ્રોસ્કોપિક એટલે કે આપણે દૂરબીનથી કરતા હોઈએ છીએ. સામાન્ય રીતે જે લોકમાનસની અંદર કી હોલ સર્જરી અથવા તો લેઝર સર્જરી જેવા ફેન્સી શબ્દો આપણે યુઝ કરતા, પણ સામાન્ય રીતે એનો સાચો શબ્દ છે એ લેપ્રોસ્કોપિક એટલે દૂરબીનથી ઓપરેશન છે, જેમાં 3 અથવા 4 નાના નાના છિદ્રો કરીને દૂરબીનથી પિત્તાશયનું ઓપરેશન કરવામાં આવે છે અને પિત્તાશય જે છે એ કાઢી નાખવામાં આવે છે. સામાન્ય રીતે ઓપરેશન લગભગ 1.5 થી 1.5 કલાકથી લઈને 1-1.5 કલાક સુધીનું હોય છે. ડિપેન્ડ કે ભાઈ એ ઓપરેશન ઇમરજન્સી ઓપરેશન છે, ઇન્ફેક્શનવાળું ઓપરેશન છે, સામાન્ય સ્ટોનવાળું ઓપરેશન છે, તેના પર નિર્ભર થતું હોય છે. જવલ્લેજ 100માં 200-500માંથી 1 કેસની અંદર ક્યારેક એ ઓપરેશનની અંદર ઓપન ઓપરેશન એટલે કે ચીરો મૂકીને ઓપરેશન કરવાની જરૂર પડે છે, જે જનરલી દર્દીની કન્ડિશનને ધ્યાનમાં રાખીને અને દર્દીની અંદરની બીમારીને ધ્યાનમાં રાખીને એ ડિસિઝન લેવામાં આવે છે. પરંતુ મોટાભાગના કેસીસમાં જેમાં લેપ્રોસ્કોપીનું ઓપરેશન શક્ય હોય છે અને થઈ જાય છે તેમની રિકવરી જનરલી 1 કે 2 દિવસની અંદર સારી રીતે આવી જતી હોય છે. અરાઉન્ડ 1 વીક પછી એમને એક રૂટીન ફોલોઅપમાં આવવાનું હોય છે અને લગભગ 1 થી 2 વીક્સની અંદર એ લોકો રૂટીનલી ડેસ્ક જોબ કે જે પણ એમનું કોઈ કામ હોય છે તે રાબેતા મુજબ કરી શકે છે.
डॉक्टर अनेक गैरमान्यताओ रहेली होय छे के पित्ताशयमां पथरी थई छे तो पित्ताशय जो दूर करवामां न आवे तो कैंसर पण थई शके छे, त्यारे पित्ताशयनुं कैंसर अने पित्ताशयमां पथरी मेडिकलनी दृष्टि केटलो तफावत रहेलो छे बन्नेमां? पित्ताशयनी पथरी ए अगत्यनी बीमारी छे, तेनाथी इन्फेक्शन, सोजो, स्वादुपिंडमां सोजो अने बीजी घणी बधी जोखमी समस्याओ तमने थई शके छे अने जीवनने नुकसान थई शके छे। तेनी साथे साथे पित्ताशयनी अंदर कैंसर थवुं ए अलग बीमारी छे। पित्ताशयनो कैंसर ए पित्ताशयना स्टोन ने लीधे थाय छे अथवा तो थई जशे एवी जे मान्यताओ होय छे अथवा तो ए जे डर होय छे एटलो व्याजबी नथी। पित्ताशयनुं कैंसर ए खूब ज गंभीर बीमारी छे। पित्ताशयना ज्यारे पण कैंसर होय छे त्यारे एवा केसीसनी अंदर एवुं मानवामां आवे छे अथवा तो एवुं नोट करवामां आव्युं छे के अराउंड 90% ની અંદર સ્ટોન્સ સાઇમલ્ટેનિયસલી જોવા મળે છે, એટલે કે પથરી સામે સાથે સાથે હોય છે કેન્સર સાથે। પણ ખાલી આના બેઝિસ પર આપણે કેવું કે હા પિત્તાશયમાં પથરી છે અને મને કેન્સર થઈ જશે એના ડરથી તમે ઓપરેશન કરાવવા માંગો છો, એ વસ્તુ વ્યાજબી નથી। મોટાભાગે જ્યારે આપણે કહેતા હોઈએ છીએ કે પિત્તાશયની અંદર પથરી છે અને તમારે ઓપરેશન કરાવવું જોઈએ છે, તો એનો જે મુખ્ય હેતુ હોય છે એ તમારા પ્રાઇમરી સિમ્પટમ્સ એટલે કે જે તમારા લક્ષણો, જે દુખાવો છે, જે તમે ઉપાધિ વેઠો છો એ અને એના લીધે થતી ગંભીર સમસ્યાઓ એ રોકવા માટેના હેતુ સરજ કરવામાં આવે છે। એટલે બિલકુલ ખાસ કરીને કે તમારા ડોક્ટર શું સલાહ આપી રહ્યા છે કે આ પ્રકારની પિત્તાશયની કન્ડિશન છે કે આ પ્રકારની પથરી છે તેના પર ડિપેન્ડ રહેલું છે। નારાયણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પિત્તાશયની પથરી હોય તો તેનું ઓપરેશન કરાવવા માટે કેવા પ્રકારની સુવિધા રહેલી છે? આવા કેસીસની અંદર મુખ્યત્વે આપણે બે ત્રણ ચાર વસ્તુઓ અગત્યની હોય છે। સામાન્ય રીતે જ્યારે કે પિત્તાશયની અંદર પથરી છે, દુખાવો છે, તો એવા કેસીસની અંદર જે લેપ્રોસ્કોપિક ઓપરેશન થતું હોય છે અને જે ઓપરેશન થિયેટર્સની રિક્વાયરમેન્ટ હોય છે એવું આપણી પાસે 24/7 ઇમરજન્સી ઇન્ક્લુડિંગ એવરીથિંગ ઇઝ અવેલેબલ। બીજી જે વસ્તુ હોય છે કે જેની અંદર પિત્તાશયની અંદર પથરી સ્લીપ થઈ જાય અને પિત્તની નળીમાં જતી રહે છે ત્યારે એડવાન્સ એન્ડોસ્કોપિક ટેકનિક એટલે કે જેને કે ERCP આપણે જે કહેતા હોઈએ છીએ એનાથી આપણે નળીથી સ્ટોન, દૂરબીનથી સ્ટોન કાઢતા હોઈએ છીએ, એ બધી વસ્તુઓ અવેલેબલ છે। પણ એના કરતાં હજી વધારે ગંભીર સમસ્યાઓ, કારણ કે આટલી વસ્તુઓ લગભગ હોઈ શકે કદાચ અમુક હોસ્પિટલ્સની અંદર અવેલેબલ હોય છે, પણ મોટાભાગના આવા કેસીસની અંદર જ્યારે પેશન્ટ આવે છે અને પેનક્રેટાઇટિસ સાથે આવે છે એટલે કે સ્વાદુપિંડમાં સોજા સાથે આવે છે, અને ઘણા કેસીસની અંદર જેમ આપણે સમજીએ છીએ તે એક કે બે દિવસની અંદર સારું થઈ જાય એવો સોજોથી લઈને એક બે ત્રણ મહિના સુધી એની અંદર સોજો થાય, આંતરડામાં સડો થાય, પેશન્ટ ગંભીર રીતે બીમાર પડે અને આઈસીયુમાં રાખવા પડે, આવા કેસીસની અંદર એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો રોલ બહુ મોટો થઈ જાય છે। કારણ કે આવા કેસીસની અંદર તમારે આઈસીયુ સર્વિસીસ જોઈતી હોય છે, વેન્ટિલેટર છે, ડાયાલિસિસની જરૂર પડતી હોય છે, આવા કેસીસની અંદર એક ટીમ અપ્રોચની જરૂર પડતી હોય છે કે જેની અંદર એક સર્જિકલ ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ એટલે કે જે હું છું, મેડિકલ ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ એટલે કે જે દવા અને એન્ડોસ્કોપીથી નળી કાઢતા હોય, સ્ટોન કાઢતા હોય છે, ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ અને ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ। ઘણી વખત આવા પેનક્રેટાઇટિસના કેસીસની અંદર જે સડો હોય છે એને સોનોગ્રાફીમાં તો સિટી સ્કેનમાં જોઈને નળી દ્વારા કાઢવાની જરૂર પડે છે। આ બધી જ વસ્તુઓ અંડર વન રૂફ એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની અંદર સારું અવેલેબલ હોય છે, એ અમારે ત્યાં અવેલેબલ છે। બિલકુલ, તો આ પ્રકારની કોઈ સમસ્યા છે ત્યારે ચોક્કસપણે તમે નારાયણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે તેનો સંપર્ક કરી શકો છો। ડોક્ટર આપ અહીં ઉપસ્થિત રહ્યા અને જે માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। નમસ્કાર। તમારી વિશેષ રજૂઆતમાં બસ આટલું, ફરી મળીશું કોઈ નવા ડોક્ટરની સાથે નવી સમસ્યા સંબંધિત માર્ગદર્શન આપવા માટે। ત્યાં સુધી મને આપશો રજા, નમસ્કાર।